સમાચાર સામે આવી રહ્યા છે અયોધ્યાને પીએમ મોદીની ભેટ મળવા જઈ રહી છે પીએમ મોદીના હસ્તે બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવશે સાથે જ પીએમના હસ્તે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવવામાં આવશે અયોધ્યામાં ચાર નવા માર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવશે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવશે તો અયોધ્યામાં અગિયાર હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ વડાપ્રધાન દ્વારા મળશે અયોધ્યામાં એક ગ્રીનફિલ્ડ ટાઉનશીપનો શિલાન્યાસ કરવામાં આવશે અને અન્ય શહેરોની અંદર છેતાલીસો કરોડના પ્રોજેક્ટની ભેટ પીએમ મોદી દ્વારા મળશે

જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે પીએમ મોદી તેમના ગંતવ્ય સ્થળ પર પહોંચી પહોંચી રહ્યા ગયા છે તેમને સ્વાગત પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી ચાર નવા માર્ગોનું લોકાર્પણ કરશે અયોધ્યામાં પંદર હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે આજે વડાપ્રધાન મોદી જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે અયોધ્યાવાસીઓ વડાપ્રધાનને આવકારવા માટે થનગરી રહ્યા હતા ત્યારે આજે વડાપ્રધાનશ્રી તેઓ પહોંચી ગયા છે વડાપ્રધાનશ્રી છ નવી વંદે ભારત ટ્રેન અને બે અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ કરવામાં કરાવશે સાથે જ નવનિર્મિત એરપોર્ટનું પણ ઉદઘાટન આજે વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે પીએમ મોદીના હસ્તે બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે છ બંદે ભારટ ટ્રેન ઝંડી આપવામાં આવશે રોડ શો થોડા સમયની અંદર પૂર્ણ થશે પીએમ મોદી અહીં મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય ધામ એરપોર્ટ અને ધામ રેલવે નું ઉદ્ઘાટન કરશે બંને સ્થળને ની થીમ પર શણગારવામાં આવ્યા છે આ સિવાય પીએમ મોદી સોળ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આજે અયોધ્યા ખાતે કરવાના છે રોડ શો દરમિયાન એકાવન સ્થળે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે ત્રેવીસ સંસ્કૃત શાળાના સંત મહંત અને અઢારસો પંચાણું વૈદિક વિદ્યાર્થીઓ બાર સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કરશે પીએમ મોદી અત્યારે અયોધ્યાની મુલાકાત છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદીને લઈને પીએમ મોદી અત્યારે અયોધ્યા પહોંચી ગયા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી અત્યારે અયોધ્યાની મુલાકાતે છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પીએમ મોદી દ્વારા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એકાવન સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વૈદિક મંત્રોથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ વડાપ્રધાન મોદી અત્યારે પહોંચી ગયા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી અત્યારે અયોધ્યાની મુલાકાત છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન દ્વારા આઠ કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવ્યો હતો જેની અંદર પણ અયોધ્યાવાસીઓએ રંગેચ અંગે ભાગ લીધો હતો અને અયોધ્યાવાસીઓએ રંગેચ અંગે તેમનું સ્વાગત કર્યું હતું આતુરતાપૂર્વક અયોધ્યાવાસીઓ જાણે કે નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે પરંપરાગત રીતે સાથે જ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને વૈદિક મંત્રો સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન મોદી અયોધ્યાવાસીઓને આપવાના છે જેને લઈને વડાપ્રધાનશ્રી આજે અયોધ્યા પહોંચી ગયા છે આઠ ટ્રેન નવું એરપોર્ટ અને ચાર નવા માર્ગોનું ઉદ્ઘાટન કરવાના છે જેને લઈને વડાપ્રધાનશ્રી અત્યારે પહોંચી ગયા છે અયોધ્યા અને અયોધ્યા ખાતેના દ્રશ્યો ટીવી થર્ટીની સ્ક્રીન ઉપર આપ અત્યારે નિહાળી શકો છો વડાપ્રધાન શ્રી દ્વારા અત્યારે જે ટ્રેનોને લઈને ઉદ્ઘાટન કરવાનું છે ત્યારે રેલવે સ્ટેશન પર તેઓ પહોંચી ગયા છે જે રીતે તેમને માહિતી મેળવી રહ્યા છે ઉત્સુકતાથી માહિતી મેળવી રહ્યા છે સાથે જ દરેક બાબતનું ઝીણવટપૂર્વક તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે પીએમ મોદી અત્યારે અયોધ્યા પહોંચી ગયા છે રોડ શો બાદ તેઓ સીધા રેલવે સ્ટેશન માટે પહોંચ્યા છે જ્યાં તેઓ આજે ઉદ્ઘાટન કરવાના છે વંદે ભારત ટ્રેનનું ત્યારે તેઓ માહિતી લઈ રહ્યા છે કે કેવી રીતે વંદે ભારત ટ્રેન કામ કરશે સાથે જ કયા રૂટ ઉપરથી પસાર થશે માહિતી તેઓ અત્યારે લઈ રહ્યા રહ્યા છે છે જે રીતે દ્રશ્યો સામે આવી રેલવે સ્ટેશન ખાતે તેઓ પહોંચી ગયા છે અને માહિતી એકત્ર કરી રહ્યા છે વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી આપવાના છે કુલ આઠ નવી ટ્રેન અયોધ્યાવાસીઓને વાસીઓને ભેટ સ્વરૂપે મળવાની છે

સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું રેલ્વે સ્ટેશન પર તેમને મંત્રી અશ્વિની વૈષ્ણવ પીએમને નવા સ્ટેશનની વ્યવસ્થા વિશે સમજાવી રહ્યા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમને દરેક બાબતની ઝીણામાં ઝીણી માહિતી આપવામાં આવી રહી છે અને વડાપ્રધાન પણ પોતે નિરીક્ષણ કરી રહ્યા છે અયોધ્યાને નવી રેલવે સ્ટેશનની ભેટ મળી ચૂકી છે તેમનું લોકાર્પણ થઈ ચૂક્યું છે જે દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે પીએમ મોદી અયોધ્યાના જંક્શન રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું છે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા તેમને દરેક બાબતની માહિતી આપવામાં આવી રહી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે જે રીતે સામે આવી રહ્યા છે અયોધ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ મળી છે સાથે જ આજે નવી આઠ ટ્રેનો પણ લીલી ઝંડી બતાવી અને ઉદ્ઘાટન કરવાના છે ત્યારે રેલવે સ્ટેશન જંક્શન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ તેમણે રેલવે સ્ટેશન જંક્શનનું પણ ઉદઘાટન કર્યું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત છે અને તે સ્ટેશનની ખાસિયતો વિશે સાથે જ જે ટ્રેનનો ચાલવાનો રૂટ છે કઈ રીતે તે કામ કરશે તેમના સમય વિશે સમગ્ર બાબતે રેલવે મંત્રી દ્વારા તેમને માહિતી આપવામાં આવી રહી છે દ્રશ્યો ટીવી થર્ટીની સ્ક્રીન ઉપર આપ અત્યારે નિહાળી શકો છો વડાપ્રધાન મોદી અત્યારે અયોધ્યાની મુલાકાતે પહોંચી ગયા છે પીએમ મોદી રેલવે સ્ટેશનનું કર્યું છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા રેલવે સ્ટેશનની દરેક દરેક નાની નાની બાબતો વિશે તેમને માહિતી આપવામાં આવી રહી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વડાપ્રધાન દ્વારા આજે કરોડોના વિકાસ કાર્યોની લોકાર્પણ કરવાનું છે અયોધ્યાવાસીઓને ભેટ આપવાની છે ત્યારે રેલવે સ્ટેશનથી તેમને શરૂઆત કરી છે સર્વપ્રથમ તેમને રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું છે અને અયોધ્યાવાસીઓને તેની ભેટ મળી છે સાથે જ રેલવે સ્ટેશનની ખાસિયતો વિશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમને માહિતી આપવામાં આવી રહી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેઓ પણ માહિતી મેળવી રહ્યા છે અયોધ્યાને મળી નવા રેલવે સ્ટેશનની ભેટ જે રીતે દ્રશ્યો સામે આવી ચૂક્યા છે વડાપ્રધાન દ્વારા તેમનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે દ્રશ્યો અયોધ્યાથી સામે આવી રહ્યા છે પીએમ મોદી અત્યારે અયોધ્યાની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું રેલવે પર ચાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમને નવા સ્ટેશનની વ્યવસ્થા વિશે જણાવી રહ્યા છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પહેલાં વડાપ્રધાન દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો અત્યારે વડાપ્રધાન દ્વારા ટ્રેનની મુલાકાત લેવામાં આવી રહી છે તેમના કર્મચારીઓ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે સાથે જ જે પ્રથમ છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે અને માહિતી એકત્ર કરી રહ્યા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે સામાન્ય નાગરિક સાથે તેઓ સહજતાથી વાતચીત કરી રહ્યા છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમૃત ભારત ટ્રેનની મુલાકાતે પહોંચ્યા છે વડાપ્રધાન જે રીતે લીલી ઝંડી આપશે જે હાજર મુસાફરો છે સાથે જ કર્મચારીઓ સાથે પણ તેમણે વાતચીત કરી છે અયોધ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી અમૃત ભારત ટ્રેનની અંદર છે

પહોંચ્યા છે અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પહેલા તેના મુસાફરો પ્રથમ યાત્રિકો સાથે તેઓ તેઓ વાતચીત કરી રહ્યા છે છે રેલવે 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 સ્ટેશન અત્યારે પહોંચ્યા બાદ તેમણે ઉદ્ઘાટન કર્યું છે ત્યારબાદ તેઓ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા માટે પહોંચ્યા છે પરંતુ તે પહેલા તેની અંદર હાજર મુસાફરો સાથે તેમણે વાતચીત કરી છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે દરેક બાબતે ઉપસ્થિત રહ્યા છે જે રીતે એક બાજુ તમને દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અશ્વિની વૈષ્ણવ દ્વારા તેઓ માહિતી મેળવી રહ્યા છે બીજી બાજુ તેઓ રેલવેની અંદર જે મુસાફરો છે તેમની સાથે પણ માહિતી મેળવી રહ્યા છે તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે સહસતાથી તેઓ વાતચીત કરી રહ્યા છે કારણ કે અયોધ્યાની અમૃત ભારત ટ્રેનના પ્રથમ યાત્રિકો છે તેઓ ત્યારે તેમના શું અનુભવો છે તે પણ વડાપ્રધાનશ્રી દ્વારા જાણવામાં આવી રહ્યા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે વડાપ્રધાન અત્યારે રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યા બાદ જે કાર્યો કર્યા છે તે બંને અત્યારે ટીવી થર્ટીની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે એક બાજુ તેઓ અશ્વિની વૈષ્ણવ જે કે જેઓ રેલવે મંત્રી છે તેમની પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યા હતા બીજી બાજુ તેઓ અમૃત ભારત ટ્રેનને જ્યારે લીલી ઝંડી આપવા માટે પહોંચ્યા છે તે પહેલાં જ તેઓ યાત્રિકો સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે શ્રી સાથે વાતચીત કર્યાનો આનંદ પણ યાત્રિકોના મોઢા પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે સાથે જ તેઓ પ્રથમ યાત્રિકો છે જેને લઈને પણ આનંદ જોવા મળી રહ્યો છે પરંતુ આ સર્વે લોકો સાથે સામાન્ય નાગરિકો સાથે જ્યારે વડાપ્રધાન શ્રી દ્વારા સહજતાથી વાતચીત કરવામાં આવે એક સામાન્ય નાગરિકની જેમ વાતચીત કરવામાં આવે ત્યારે એ મહત્વનું કહી શકાય સાથે જાત્રીકોની અંદર પણ આને લઈને એક અલગ આનંદ જોવા મળી રહ્યો છે રેલવે મંત્રી દ્વારા તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે જે દ્રશ્યો બંને દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રેલવે સ્ટેશનના જ બંને દ્રશ્યો કે પીએમ મોદીએ રોડ શો કર્યા બાદ શું કર્યું સાથે જ જે રીતે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમૃત ભારત ટ્રેનને તેમને લીલી ઝંડી બતાવી છે હવે અમૃત ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે લોકાર્પણ થઈ ચૂક્યું છે લીલી જંડી બતાવી અને છો લીલી જંડી બતાવવામાં આવી છે અને અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવી ચૂક્યું છે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમૃત ભારત ટ્રેનના કે તેમનું

અને ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવી ચૂક્યું છે આ વાત તેઓ વંદે ભારત પણ લીલી ઝંડી બતાવશે અને તેમનું પણ ઉદઘાટન કરવાના છે લોકાર્પણ કરવાના છે અયોધ્યાવાસીઓને અમૃત ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી બતાવી અને તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જે રીતે દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે રેલવે સ્ટેશન અને હવે વારો આવ્યો છે એટલે કે અમૃત ભારત તો કરાવી છે હવે વંદે ભારત ટ્રેનનો વારો આવશે કે આ પછી તેઓ વંદે ભારત ટ્રેનની પણ લીલી ઝંડી બતાવશે અને તેનું ઉદઘાટન કરશે વડાપ્રધાન મોદીના અયોધ્યાને લઈને દ્રશ્યો સામે આવી રહ્યા છે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે આગામી મહિનાની અંદર જ્યારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પહેલા અત્યારે વડાપ્રધાન અયોધ્યાની મુલાકાતે છે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે ભવ્ય રોડ શો બાદ તેઓ સીધા જ રેલવે સ્ટેશન પહોંચ્યા છે રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેમણે રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું છે ત્યારબાદ તેમણે અશ્વિની વૈષ્ણવ પાસેથી સમગ્ર બાબતે માહિતી લીધી છે ત્યારબાદ તેઓ રેલવે યાત્રિકો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેનું પ્રસ્થાન કરાવ્યું છે દ્રશ્યો સામે આવી રહ્યા છે અયોધ્યાથી અયોધ્યાની અંદર અત્યારે વડાપ્રધાન મોદી દ્વારા અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અયોધ્યાના દ્રશ્યો ટીવી થર્ટી ની સ્ક્રીન ઉપર આપ અત્યારે જોઈ શકો છો અયોધ્યા વાસીઓને જે અમૃત ભારત ટ્રેન ભેટ મળી છે તેના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી બતાવી અને તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જે રીતે દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અયોધ્યાવાસીઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે એક બાદ એક કરોડોના વિકાસ કામોની જ્યારે આજે તેમને ભેટ મળવાની છે જેનો સિલસિલો ચાલુ થઈ ચૂક્યો છે રેલવે સ્ટેશન બાદ અમૃત ભારત ટ્રેનનું પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે લીલી ઝંડી બતાવી અને તેને પ્રસ્થાન કરાવવામાં આવી ચૂક્યું છે વડાપ્રધાન મોદી આજે આઠ નવી ટ્રેન એની અંદર બે અમૃત ભારત ટ્રેન અને છ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન છે જેની અંદર અમૃત ભારત ટ્રેન થઈ ચૂક્યું છે દ્રશ્યો સામે આવી રહ્યા છે હવે વંદે ભારત ટ્રેનનું પણ તેઓ લોકાર્પણ કરશે આ પહેલા તેમણે યાત્રિકો સાથે વાતચીત કરી છે અને યાત્રિકોના મંતવ્યો જાણ્યા છે

જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર બાબતની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે ઉપસ્થિત હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જ્યારે અશ્વિની વૈષ્ણવ પાસેથી પણ તેઓ માહિતી મેળવી રહ્યા હતા ત્યારે પણ યોગી આદિત્યનાથ તેમની સાથે હતા ત્યારબાદ યાત્રિકો સાથે પણ તેમણે વાત કરી તે દરમિયાન પણ બંને વાહનુભાવો તેમની સાથે હતા અને અત્યારે પણ જ્યારે તેમને લીલી ઝંડી બતાવી અને લોકોનું અભિવાદન કરી રહ્યા છે તે દરમિયાન પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાષ્ટ્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સાથે જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમની સાથે ઉપસ્થિત રહેલા છે જે રીતે દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે અયોધ્યાની અંદર રેલવે સ્ટેશન ઉપર જે ત્રણ કાર્યો કર્યા છે તેના દ્રશ્યો સ્પષ્ટપણે આવી ચૂક્યા છે અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન થઈ ચુક अयोध्या धाम में आठ ट्रेन्स की सो जो सौगात है वो मिल चुकी है स्पष्ट तौर पर आप ने देखा कि छः वंदे भारत ट्रेन्स और दो अमृत भारत ट्रेन्स उनको भारत को तो समर्पित किया गया जिन्हा छः वंदे भारत ट्रेन्स को रवाना किया गया है हरी झंडी दिखा करके उसमें श्री माता वैष्णो देवी कटरा नई दिल्ली वंदे भारत एक्सप्रेस अमृतसर दिल्ली वंदे भारत एक्सप्रेस कोयम्बटूर बेंगलोर कैंट वंदे भारत एक्सप्रेस मैंगलोर मडगांव वंदे भारत एक्सप्रेस जालना मुंबई वंदे भारत एक्सप्रेस और अयोध्या आनंद विहार टर्मिनल वंदे भारत एक्सप्रेस शामिल है ये छे वंदे भारत एक्सप्रेसेस और दो अमृत ट्रेन जिनका अब से थोड़ी देर पहले लोकार्पण किया राजेश राज हमारे साथ जुड़ रहे हैं राजेश राज एक बार फिर से વડાપ્રધાનશ્રી દ્વારા અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ થઈ ચૂક્યું છે લીલી ઝંડી બતાવીને તેનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે તેને પણ લીલી ઝંડી બતાવી અને તેમનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે ત્યારે લોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે દ્રશ્યો સામે આવી ચૂક્યા છે વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું છે બંને ટ્રેનો વડાપ્રધાન શ્રીએ લીલી ઝંડી બતાવી અને કરાવ્યું છે છે તે સ્પષ્ટપણે સામે આવી રહ્યા સાથે જ સમગ્ર બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તો સાથે જ રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે વંદે ભારત ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવી ચૂક્યું છે અમૃત ભારત ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવ્યું છે લીલી ઝંડી બતાવી ત્યારે પ્રથમ જે યાત્રિકો તેની અંદર મુસાફરી કરી રહ્યા છે ચાહે તે બાળકો હોય કે યાત્રિકો હોય તેમના અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પણ તેઓ ો સાથે મુલાકાત કરી હતી પ્રસ્થાન કરાવતા પહેલા કે યાત્રિકો શું અનુભવી રહ્યા છે કારણ કે તેઓ પ્રથમ યાત્રિક બનવાના છે બંને ટ્રેનોના અયોધ્યાની અંદર આ લોકાર્પણ થઈ ચૂક્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી દ્વારા જ યાત્રિકો સાથે મુલાકાત કરવામાં આવી હતી ને તેમના અનુભવ વિશે પણ તેમને વાતચીત કરી હતી આ પહેલા તેઓ અશ્વિની વૈષ્ણવ સાથે હતા અને તેમને રેલવે સ્ટેશનને લઈને સંપૂર્ણ માહિતી લીધી હતી જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારબાદ તેમને બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવી અને તેનું લોકાર્પણ કર્યું છે પ્રસ્થાન કરાવ્યું છે એટલે કે અયોધ્યાવાસીઓને રેલવે સ્ટેશન અને ટ્રેનોની જે ભેટ મળવાની હતી તે મળી ગઈ છે હજુ પણ બીજા કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળવાની બાકી છે વડાપ્રધાનશ્રી આજે આખા દિવસ માટે અયોધ્યાની મુલાકાતે છે હજુ એરપોર્ટની એરપોર્ટનું ઉદ્ઘાટન બાકી છે સાથે જ ચાર નવા માર્ગોનું જે ઉદ્ઘાટન કરવાનું છે તેઓ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ એના વિશે માહિતી લીધી અને ત્યારબાદ રેલવે જે બંને છે વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેન તે બંનેને તેમને લીલી ઝંડી બતાવી અને તેનું પણ લોકાર્પણ કર્યું છે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે રેલવે સ્ટેશન ઉપરની કામગીરી પૂર્ણ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વડાપ્રધાન દ્વારા રેલવે સ્ટેશન અને રેલવેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અયોધ્યાવાસીઓને ભેટ મળી ચૂકી છે ત્રણેય દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વખતે તેમને માહિતી લીધી સાથે જ તેમને પ્રસ્થાન કરાવ્યું લીલી ઝંડી આપી અને એ પહેલા જ તેઓ યાત્રિકો સાથે પણ જે વાતચીત કરી હતી તેના ત્રણેના દ્રશ્યો ટીવી થર્ટીને સ્ક્રીન ઉપર આપ અત્યારે નિહાળી શકો છો આજે

એટલે આવી રીતે અલગ અલગ રીતે ભેટો આજે અયોધ્યાવાસીઓને મળવાની છે રામલલ્લાના આગમન પહેલા જ તેમને વિકાસની ભેટ મળી રહી છે અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે દ્રશ્યો આપણે દરમિયાન દરમિયાન નિહાળ્યા હતા કે દરેક અયોધ્યાવાસી થનગની રહ્યો હતો સાથે જ આ દરમિયાન પણ જે વખતે યાત્રિકો સાથે વાતચીત કરી વડાપ્રધાનશ્રીએ તે વખતે પણ તેમના મુખ ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે યાત્રિકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ હતો જે વખતે રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું તેના પણ દ્રશ્યો રેલવે ઉદ્ઘાટન કર્યું તે વખતે પણ વૈષ્ણવ સાથે હતા આનંદીબેન પટેલ સાથે હતા સાથે યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી દ્વારા રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ટીવી થર્ટી ની સ્ક્રીન ઉપર આપ તે સર્વે દ્રશ્યો નિહાળી શકો છો દ્રશ્યો અત્યારે અયોધ્યાના છે અયોધ્યા ખાતે અત્યારે વડાપ્રધાન શ્રી પહોંચી ગયા છે રામલલાના આગમનના લગભગ બાવીસ દિવસ પૂર્વે અત્યારે વડાપ્રધાન દ્વારા અયોધ્યાની મુલાકાત લેવામાં આવી રહી છે વાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે જેને લઈને જેનો સિલસિલો શરૂઆત થઈ ચૂકી છે કારણ કે રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવી ચૂક્યું છે સાથે જ રેલવેને પણ લીલી ઝંડી બતાવવામાં આવી ચૂકી છે રેલવેનું પણ પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને હવે વડાપ્રધાન શ્રી તેમના કાફલા સાથે આગળ વધશે